नमस्ते विद्यार्थी मित्रों, धोरण 7 विषय गणित चैप्टर 10 प्रायोगिक भूमिति એમાં આજે આપણે સ્વાધ્યાય 10.2 જોશું। સ્વાધ્યાય 10.2 માં દાખલા નંબર 1 ત્રિકોણ XYZ રચો જેમાં XY 4.5 સેમી, YZ 5 સેમી અને ZX 6 સેમી હોય। હવે તમને જ્યારે ત્રિકોણ રચવાનું કહે ત્યારે ત્રિકોણ હંમેશા પરિકરની મદદથી પરિકર અને સ્કેલની મદદથી રચવાનું છે। કેવી રીતે તમે દોરશો તો પરિકરની મદદથી જ્યારે આપણે ત્રિકોણ રચે ત્યારે આપણે ચાપ મારવાની થાય એ આપણે ખ્યાલ છે। સૌપ્રથમ ત્રિકોણ XYZ આપેલો છે તો એમાં સ્કેલની મદદથી આપણે YZ કેટલો આપેલો છે 5 સેમી। તમારી સ્કેલની મદદથી 5 સેમી જ્યાં થાય શૂન્યથી લઈને 5 સેમી એવી રીતના એક નીચે YZ દોરવાનો છે। તમારે માપીને દોરવાનું છે, હું તમને દેખાય એટલા માટે મોટો દોરું છું। YZ નીચે લખવાનું કેટલા સેમી તો કે 5 સેમી। ત્યારબાદ હવે ચાપ કેવી રીતના મળવાની છે તો કે YZ એના ઉપર ક્યાંક X હશે તો XY તમને માપ આપી દીધું છે 4.5 સેમી। તો પરિકરની મદદથી પરિકર છે એમાં 4.5 સેમી નું માપ લેવાનું છે। કેવી રીતના માપ લેશો તો તમારી જે સ્કેલ છે એમાં શૂન્યથી લઈને જ્યાં 4.5 થાય 4.5 એ અણી રાખવાની છે। 4.5 એ અણી રાખી હવે પરિકરમાં પરિકરથી 4.5 સેમી નું માપ લેવાનું છે। તો કેવી રીતના લેશો કે પરિકરની જી અણી છે ત્યાં 4.5 સેમી લેવાનો અને જી સોરી પરિકરની અણી છે શૂન્ય ઉપર રાખવાની અને જી તમારી પેન્સિલની અણી છે એ 4.5 સુધી જ્યાં સુધી જાય એટલું પરિકર ખોલવાનું છે અને Y ને કેન્દ્ર રાખી એટલે કે Y ઉપર પરિકરની અણી રાખી ને અહીંયા તમારે કોઈ એક ચાપ મારવાની છે એટલે કોઈ Y ને કેન્દ્ર રાખી ને અહીંયા ચાપ મારું છું। હવે એવી જ રીતના XZ
છે જુદી છે આનાથી થોડી અલગ છે શું આપેલું છે તો કે જેની બાજુનો માપ 5.5 સેમી હોય તેવો સમબાજુ ત્રિકોણ દોરો તમને એક જ બાજુનો માપ આપેલું છે અહીંયા ત્રિકોણમાં તમને ત્રણેય બાજુના માપ આપી દીધા છે એટલે આપણે ત્રિકોણ દોર્યો એક જ બાજુનો માપ આપેલું છે પણ તમને રકમમાં એક શબ્દનો ઉલ્લેખ કર્યો છે જેનો સમબાજુ ત્રિકોણ તો સમબાજુ ત્રિકોણ કેવો હોય કે જેની ત્રણેય બાજુ સરખી હોય તો એક બાજુ 5.5 સેમી હોય તો બાકીની બે બાજુ પણ કેટલી હશે 5.5 સેમી જ હશે હવે આવો ત્રિકોણ બનાવવો છે તો સૌપ્રથમ કેવી રીતના દોરશું તો જી બાજુનું માપ આપેલું છે એ આપણે નીચે દોરશું એટલે હું અહીંયા તમને અહીંયા બાજુના નામ નથી આપેલા એટલે તમને મન પડે એવું તમે નામ લખી શકો હું અહીંયા નામ લખું છું P સોરી Q અને R નામ લખું છું QR છે હું 5.5 સેમી દોરું છું તેની મદદથી તો કે સ્કેલની મદદથી હવે કેવી રીતના દોરવું આપણે આગળની રચના જોઈ એટલે ખ્યાલ આવી જાય કે સ્કેલમાં 5.5 સેમી થાય ત્યાં આપણે એક આડી રેખા દોરવાની છે ત્યારબાદ સ્કેલમાં સ્કેલ અને પરિકરની મદદથી 5.5 સેમી જેટલો પરિકર ખોલવાનો છે અને ક્યુને કેન્દ્ર રાખી એક ચાપ મારવાનો છે આટલા જ માપની જેટલા માપની આયે ચાપ મારી છે એટલા જ માપની આને કેન્દ્ર રાખીને પાછી એક ચાપ મારવાની છે અને ચાપ ધ્યાન છે ને એને નામ આપી દો P ત્યારબાદ P અને Q ને જોડીએ તો P P અને Q ને જોડશું આ બાજુ P અને R ને જોડશું તમારે આકૃતિ છે ઈ સ્કેલ પેન્સિલ પરિકરની મદદથી દોરવાની છે બોલપેનથી દોરવાની નથી હવે PQ છે આપણે કેટલા સેમી લીધું તું તો કે 5.5 સેમી અને PR પણ કેટલા સેમી લીધું તું 5.5 સેમી તો હવે જો કે ત્રણેય બાજુ સરખી છે એટલે આ સમબાજુ ત્રિકોણ બની ગયો આના રચનાના મુદ્દા કેવી રીતના થશે જેવી રીતના આના લેખાતા એવી જ રીતના રચનાના મુદ્દા ખાલી આકૃતિ દોરશો તો તેના પેપરમાં પૂછાય એના આકૃતિ દોરો તો એનો અર્ધ 5 માર્કની આ તમને દાખલા પૂછાશે તો અડધા માર્ક જ આકૃતિના મળશે રચનાના મુદ્દા લખશો તો જ પૂરેપૂરા 5 માર્ક મળશે એટલે રચનાના મુદ્દા લખવા ફરજિયાત છે હવે રચનાના મુદ્દા કેવી રીતના આવશે તો સૌપ્રથમ શું કર્યું આપણે તો કે 5.5 સેમીનો QR દોર્યો ત્યારબાદ 5.5 સેમી માપ લઈ ક્યુને કેન્દ્ર રાખી એક ચાપ મારી ત્રીજો મુદ્દો તો કે 5.5 સેમી માપ લઈ R ને કેન્દ્ર રાખી બીજી ચાપ મારી ચોથો મુદ્દો બંને ચાપ જ્યાં છે તે એને શું નામ આપ્યું P પાંચમો મુદ્દો તો કે સ્કેલની મદદથી PQ અને PR જોડો છઠ્ઠો મુદ્દો આ ત્રિકોણ PQR તૈયાર છે શું પણ કેવો PQR તૈયાર છે તો કે આ ત્રિકોણ PQR એ સમબાજુ ત્રિકોણ છે શું કામે સમબાજુ તો છેલ્લે લખવાનું કે PQ બરાબર QR બરાબર PR અહીંયા આપણો દાખલો બીજો પૂર્ણ થાય છે ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ ત્રિકોણ PQR રચો જેમાં PQ 4 સેમી QR 3.5 સેમી અને PR 4 સેમી છે પહેલા ત્રિકોણ રચવાનો છે ત્યારબાદ કહેવાનું છે કે આ કયા પ્રકારનો ત્રિકોણ છે એ તો આપણે ત્રિકોણ દોરીએ ત્યારબાદ ખબર પડે કે કયા પ્રકારનો ત્રિકોણ છે સૌપ્રથમ આપણે QR દોરીએ ફરી સ્કેલની મદદથી QR 3.5 સેમીનો દોરવો હોય કે 3.5 સેમી શૂન્યથી લઈને 3.5 સેમી જ્યાં થતું હોય ન્યા QR દોરીએ 3.5 સેમી ત્યારબાદ PQ કેટલું આપેલું છે 4 સેમી તો પરિકરની મદદથી PQ એટલે કે Q ને કેન્દ્ર રાખી પરિકર 4 સેમી જેટલું ખોલવાનું છે અને એક ચાપ મારવાની છે
बीसी बाजू नीचे होय એટલે આપણે બીસી 6 સેમી ની દોરીએ સ્કેલ ની મદદ થી બી સી 6 સેમી ત્યાર બાદ એબી તમને કેટલો આપ્યો છે 2.5 સેમી પરિકર 2.5 સેમી સ્કેલ ના માપ લઈ અને પરિકર ને ચાપ મારવાની છે 2.5 સેમી ની ડી ને કેન્દ્ર રાખી ત્યાર બાદ એસી 6.5 સેમી એટલે સી ને કેન્દ્ર રાખી સ્કેલ અને પરિકર માં 6.5